રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવું ફાયર સ્ટેશન ઊભું કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. નમસ્તે દર્શક મિત્રો, મા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મા ન્યૂઝની ટીમ અત્યારે આવી ચૂકી છે રાજકોટના ફાયર સ્ટેશન ખાતે, જ્યાં ફાયર સ્ટેશન જર્જરિત હાલત છે. અને જે ફાયર સ્ટેશન છે ક્યાં નવા બનશે અને ક્યાં રિનોવેશન થશે, વધુ વિગત આપણે જાણીશું આઈવી ખેર સાહેબ પાસે. રિપોર્ટર સંદીપ જાવડા સાથે કે ચોકસી, રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાના 7 ફાયર સ્ટેશન અત્યારે હયાત છે અને એક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર આવેલું છે જે મોરબી રોડ ઉપર. જે પૈકી 2 ફાયર સ્ટેશન જે જૂના છે, એક મેઇન ફાયર સ્ટેશન કનક રોડ ફાયર સ્ટેશન જે જર્જરિત છે તેને બનાવવાની કામગીરી હાથ ધરેલ છે, જેના પ્લાન એપ્રુવલના પ્રવાહમાં છે. અને એને જે 1.5 વર્ષ કે વર્ષ કે જે બી બાંધકામ માટેનો સમયગાળો લાગે તેના માટે તે નજીકના વિસ્તારમાં તેને શિફ્ટ કરવાનું થાય તે માટે ત્યાંના ટેમ્પરરી સ્ટ્રક્ચરના ટેન્ડરની અને તેને ઇરેક્શન કરવાની કામગીરી ચાલી રહી છે. એ સિવાય બેડીપરા ફાયર સ્ટેશન છે, જે પણ જૂનું છે, તેનો પણ ત્યાંનો સાઇટ વેરિફિકેશન કરીને સ્ટ્રક્ચરના રિપોર્ટ મુજબ તેનું પણ કદાચ નવીનીકરણ થશે. એ સિવાય નવા ભરાયેલા વિસ્તારોમાં કાલાવડ રોડ ઉપર તો ત્યાં કટારિયા ચોકડીની આગળ એક નવું ફાયર સ્ટેશનની અમે દરખાસ્ત કરવામાં આવેલી છે. છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સર્વે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક હિલવ્યુ રિસોર્ટ નિયર હિલ ગાર્ડન એરપોર્ટ રોડ ભુજ કચ્છ.